ફૂડ ગણેશા, તુરિયાનું શાક બનાવવા માટે તુરિયાને ધોઈને આપણે આ રીતે ઉપરથી તેની છાલ કાઢી દેવાની છે. જે જાડી અને ધારદાર હોય એટલી જ કાઢીશું, બધી કાઢવાની જરૂર નથી. જેને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી દઈશું. તુરિયામાં ખાસ એક વસ્તુ ધ્યાન આપવાની, તમારે આટલો ટુકડો ચાખી લેવાનો. જો કડવું લાગતું હોય તુરિયું તો તેનો ઉપયોગ નહીં કરવાનો. ખાસ દરેકે દરેક તુરિયા તમારે નાનો ટુકડો કાચે કાચો મોઢામાં ચાવીને ટેસ્ટ કરીને પછી જ શાકમાં ઉમેરવું. અને તેના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી દઈશું. લગભગ 400 ગ્રામ જેટલા તુરિયા છે. તુરિયાના શાકમાં લસણ હોય, સૂકું લસણ, તો બહુ જ શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે. 8-10 કળી લસણ સામે આપણે 1 ચમચી જેટલું, અહીંયા હું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરું છું, જેનો કલર સરસ હોય અને તીખાસ માપની હોય. જેમાં 1 ચમચી જેટલું જીરું, થોડું મીઠું અને 1 ચપટી અજમો ઉમેરીશું. આ બધી સામગ્રી આપણે વાટી દેવાની છે. તો લસણની ચટણી તૈયાર છે વઘાર માટે. સાથે જ 1 ટામેટું જે ઝીણું ઝીણું સમારી દઈશું. ગેસ ઓન કરી 2-3 ચમચી જેટલું તેલ ઉમેરી, તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 2-3 દાણા મેથીના જેથી શાક વાયડું ના પડે, થોડી હિંગ ઉમેરી આપણે જે સૂકી લસણની ચટણી બનાવેલી એ આની અંદર ઉમેરી દઈશું. અને એકદમ ધીમા ગેસે આપણે 30 સેકન્ડ સુધી આને સાતરવાની છે. હવે બીજી એક વસ્તુ, તુરિયા છે એ પાણીદાર શાક છે અને એમાં આપણે પાણી કે એવું કશું જ ઉમેરવાનું નથી. અને નોર્મલ તમે જે શાક બનાવતા હો એના કરતાં 1 ચમચી જેવું તેલ આની અંદર વધારે રાખવાનું. અહીંયા મેં 400-450 ગ્રામ જેટલા તુરિયા લીધા છે. લસણ અને લાલ મરચુંનો પાવડર એ તમારે જેટલી તીખાસ પ્રમાણે શાકમાં વધઘટ કરવું. ટામેટું ઉમેરી દઈશું. 2-3 મિનિટ ટામેટાને સાતડીશું. મસાલામાં 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી મિક્સ કરી દઈશું. ટામેટા થોડા સોફ્ટ થાય અને ચડે એટલે આપણે તુરિયા ઉમેરવાના છે. મેં અહીંયા બહુ ઝીણા નથી સમારેલા, મીડિયમ સાઇઝના સમારેલા છે. તુરિયાના શાક સાથે રોટલી, ભાખરી, રોટલો બધું જ સરસ લાગે, પણ ભાખરી અને રોટલો સૌથી બેસ્ટ કોમ્બિનેશન રહે. અને સાથે એકદમ ઢીલી સાદી ખીચડીનું કોમ્બિનેશન પણ બહુ સરસ લાગે છે આ શાક સાથે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, સિંધો મીઠું છે. 1/2 ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી આપણે પાણી નાખ્યા વગર જ આને મિક્સ કરી દઈશું. હવે આમાં હું લાલ મરચું પાવડર નથી ઉમેરતી, કારણ કે ચટણી બનાવતી વખતે, લસણની ચટણી બનાવતી વખતે એમાં મેં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરેલું. એટલે હવે તીખાસ પ્રોપર છે, બરાબર છે, એટલે બીજું કશું આની અંદર ઉમેરવાની જરૂર નથી. તો બધો જ મસાલો મિક્સ કર્યા પછી 5-1 મિનિટ ઢાંકીને રવા દઈશું અને જરૂર પડે તો વચ્ચે હલાવીશું. પાણી કે એવું કશું જ ઉમેરવાની જરૂર નથી. તુરિયા એકદમ પાણીદાર શાક છે તો એમાંથી ધીમે ધીમે તમે જોઈ શકો છો પાણી છૂટું પડવા માંડ્યું છે. વચ્ચે એક વખત હલાવીશું અને ફરીથી આને આપણે ચડવા દઈશું. લગભગ 7-10 મિનિટમાં શાક રેડી થઈ જાય તમે જ્યારે તુરિયા ઉમેરો એના પછી. ફરી ઢાંકીને ચડવા દઈશું. તો બીજી 5-1 મિનિટ પછી આપણે ચેક કરીશું. જેટલો સમય વધારે ગયો એટલો સરસ રસો છૂટો પડ્યો છે. શાક પણ સરસ ચડી ગયું છે. તેમ છતાં બીજી 2 મિનિટ આને થવા દઈશું. તો છેલ્લે હવે આ શાકમાં તમે ગોળ પણ ઉમેરી શકો છો. જો તમને થોડો ગળપણનો ટેસ્ટ ગમે તો કોથમીર ઉમેરી દઈશું. ગોળ જો તમારે ઉમેરવો હોય તો આ ટાઈમે છેલ્લે જ ઉમેરવો, ગેસ બંધ કર્યાના 1 મિનિટ પહેલાં. તો લસણનો સ્વાદ સાથે, ટામેટાના સ્વાદ સાથે આ તુરિયાનું શાક તમે ચોક્કસ ટ્રાય કરજો. તો તુરિયાનું શાક અને સાથે ફૂલાવેલી ભાખરી છે ગરમા ગરમ. કેવું લાગ્યું?
ભાઈઓ